વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને કાવ્ય આપણું આજની ઘડી રળિયામણી. જે કાવ્ય નરસિંહ મહેતા રચિત છે એ કાવ્યનો અભ્યાસ કરી આપણે. એ પહેલા મુમેન્ટની અંદર બધા વિદ્યાર્થીઓ 30 સેકન્ડની અંદર હાજરી પુરાવી દે. સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, કે આજની ઘડી રળિયામણી. આજની ઘડી એટલે આજનો સમય ખૂબ રળિયામણો અને શુભકાય મંગળદાયી એવો આ સમય છે. અને એની અહીં વાત કરવામાં આવે છે કે આજની ઘડી રળિયામણી એ નરસિંહ મહેતા લખેલું છે, જેના કવિનું નામ નરસિંહ મહેતા છે. બહુ સરસ મજાનું કાવ્ય છે. કે નરસિંહ મહેતાના જીવનના અનેક પ્રસંગો આજે પણ આપણને પ્રેરણા આપે છે. પ્રભુની ભક્તિ કેવી રીતના કરવી, ત્રણ લોકનો નાથ કે જેના ઘરે એ હજરા હાજર હોય એવા ભક્ત જે નરસિંહ મહેતા, એમના જીવનનો આ એક કાવ્ય છે. કે આજની ઘડી રળિયામણી, કારણ કે ત્રણ લોકનો નાથ, ત્રિભુવન નાથ, એ જો આપણા આંગણે આપણા ઘરે પધારતું હોય અને એ આવતું હોય તો એની આગતા સ્વાગત માટે આપણે કેવું કેવી તૈયારી કરીએ છીએ. કે અગાઉથી આમ કઈ ને કહે, ઘરનું આંગણું સાફ સફાઈ કરી નાખી, લીલા તોરણિયાઓ બાંધી અને ઘરના આંગણામાં એ મજાની રંગોળી કરીએ અને આ રીતના દીવડાઓ પ્રગટાવીએ અને મુહૂર્ત પણ આમ કઈ ને કે સારું જ હોય એવું લાગે. કે ત્રણ લોકો નાથ આવે તો એ મુહૂર્ત તો દરેક સારું જ હોય, તો એના માટે આપણે આગતા સ્વાગતા કરીએ છીએ. તો એનું આ કહેવામાં આવે છે અને કેવી રીતે એનું આપણે રાહ જોઈને બેઠા હોય. એટલે કે છે, હે સખી, આજની ઘડી રળિયામણી, આ ઘડી કે ઘરના આંગણાની અંદર તમે જુઓ, આપણા ગુજરાતીની અંદર પેજ નંબર 4 માં કાવ્ય બીજું, એમાં એક સરસ મજાનું ચિત્ર છે. આખું વૃક્ષો છે, મકાન છે, અને ત્યાર પછી પણ તો કે એની અંદર આમ નદી છે, પાણી ભરતી સ્ત્રીઓ છે, કળશ છે, અને ઘરના આંગણામાં સ્ત્રીઓ રંગોળી પૂરે છે, કોઈ મંદિરે જાય છે, કોઈ લીલા તોરણિયા બાંધે છે. અને આ દરેક ઘટના એવી છે કે એ ઘટના દ્વારા અહીં આપણને કવિ જે નરસિંહ મહેતા એ આજની ઘડી રળિયામણી કઈ રીતના ઈચ્છીએ છે. શું કામ કે કૃષ્ણ કાણો કાળિયા ઠાકોર ત્રણ લોકો ના ત્રિભુવન એને કહેવામાં આવે છે, ત્રિભુવન ભુજાકારી એવા જે કહે ને વૈકુંઠનો નાથ, અને આમ બાળ ગોપાલ એ કૃષ્ણ કાનડો ઘરના આંગણે જે આવે છે, તો એ ઘરના આંગણે આવે છે ને એનું આ કેમ આવે છે કે આજની ઘડી રળિયામણી સખી. તો એટલે એ સખીઓ વાતો કરે છે, બે બેનપણી વાત કરે છે, કે છે કે આજ તો ત્રણ લોકોનો નાથ આવે છે, તો બીજી સખી પણ એ સાંભળે છે અને સરસ મજાની એ તૈયારી કરે છે. તો એનું આ કહેવામાં આવે છે, નરસિંહ મહેતાના જન્મ વિશે કોઈ માહિતી આધારભૂત પ્રાપ્ત ન થતી. નરસિંહ મહેતાના જીવન વિશેની જે કાંઈ આપણને માહિતી મળે છે એ 15મી સદીની પૂર્વાર્ધમાં અને 16મી સદી 15મી સદીની ઉત્તરાર્ધમાં અને 16મી સદીના પૂર્વાર્ધમાં આ રીતના થોડીક એવી માહિતી મળે. પરફેક્ટ તારીખ કે એવી કોઈ જન્મ તારીખનું નથી મળતું માહિતી, પણ એના જે કાવ્ય લખેલા છે, જે પદ કયો, ભજન કયો, આ જે રચના કરેલી છે નરસિંહ મહેતાએ, એમ એના આધારે આપણને એ માહિતી મળે છે કે ભાઈ આમનો જન્મ રહ્યો એ આ સદીની વચ્ચે થઈ ગયેલો હશે કે આ ગાળામાં, બરોબર એવું અહીં કહેવામાં આવે છે. બાકી પરફેક્ટ કોઈ માહિતી મળતી નથી કે આ તારીખ, આ વર્ષ, કે આ સાલમાં નરસિંહ મહેતાનો જન્મ થયો, એવી આપણને કોઈ માહિતી મળતી નથી. માત્ર ને માત્ર એ કાવ્યના આધારે જ કહે છે. હવે નરસિંહ મહેતાની ગોળે ભાલણ, કાલિદાસ, દયારામ, પછી પ્રેમાનંદ, આવા અનેક સાહિત્યકારો થઈ ગયા. એમાંય સૌથી વધારે ગુજરાતી સાહિત્યના જો કહીને સૌથી વધારે યોગદાન આપ્યું હોય ગુજરાતી સાહિત્યની અંદર, આમ આપણે સારા એવા સાહિત્યની અંદર જે રચના કરી હોય પ્રભુ ભક્તિના, કૃષ્ણની, તો એ નરસિંહ મહેતા. અને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકેનું કોઈને બિરુદ માર્યું હોય તો એ નરસિંહ મહેતાને મળ્યું, બીજા કોઈને નહીં. હવે નરસિંહ મહેતાનો જન્મ તો કે ભાવનગરની અંદર થયેલો હતો નરસિંહ મહેતાનો જન્મ. અને ભાવનગરની અંદર નરસિંહ મહેતાનો જન્મ થયેલો હતો જે, અને એની કર્મભૂમિ તો એ જૂનાગઢ હતો. જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો અને બાકીનું જે જીવન રહ્યું એ જૂનાગઢમાં પસાર કર્યું હતું. નરસિંહ મહેતાના જીવન વિશે થોડીક માહિતી દઉં તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર કે એના માતા પિતાનું નાનપણની અંદર જ અવસાન થઈ જાય છે. પછી ભાઈ ને બાબરે ઉછેરતા હોય, ભાભી હોય આખા બોલી થોડીક ત્રાસ દેતી હોય છે, અને એવા સમયમાં મોટો ભાઈ હોય છે નરસિંહ મહેતાને ખૂબ હાચવે છે. કારણ કે નરસિંહ મહેતા હાવ ગોરા હોય છે અને એના ભાઈને સતત એની ચિંતા રહી. પછી આપણને ખબર હે કે એક દિવસ એમ કરતા કરતા ભાભી એને ખીજાય, નરસિંહ મહેતા ઘર છોડીને ગયા જાય.
પછી શિવના મંદિરમાં જઈને આમ કહે ને કે નિંદ્રાવસ્થામાં પડી જાય, એટલે એ નરસિંહ મહેતા જે નિંદ્રાવસ્થામાં હોય છે એ દરમિયાન ભગવાન ભોળોનાથને પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થાય એટલે કે શું જોયું, માગ માગતી કે મારે કે ભગવાનની ભક્તિ જોઈએ. એટલે એ કૃષ્ણ ભગવાનને એ જે રાસલીલા રમતા હોય વૈકુંઠમાં અહીંયા ભગવાન એને લઈ જાય અને મસાલ દે, આલે ભાઈ કે તું આ મસાલ સરકે ત્યાં સુધી આ જોઈ ગઈ ભલે છે. એટલે આવું બધું જોઈને ભગવાન કૃષ્ણ પછી પ્રસન્ન થાય. પછી નરસિંહ મહેતાના જીવનમાં અનેક સંકટો આવ્યા છે, મુશ્કેલીઓ આવી છે કે એમની પત્નીનું અવસાન થઈ ગયું, દીકરાનું અવસાન થઈ ગયું, છેલ્લે એકમાત્ર દીકરી હોય છે તો એને પણ સાસુ એવા હોય છે માથા ભાઈ કે ત્રાસ દેતા હોય છે. તો એ નરસિંહ મહેતા જે રહ્યા એને અસહ્ય એવું મામેરું માગવામાં આવે છે, આમ કહીને એટલો કરિયાવર માગે છે કે કરિયાવર દેવો પણ આપણને મુશ્કેલ પડે. તો એક કરિયાવરના સમયે પણ નરસિંહ મહેતા પાસે તો કોઈ ધનદોલત હોતી નથી, કાંઈ એટલું બધું હગાવાલાનું પણ એટલો એને સમર્થન નથી હોતો. અને એ નરસિંહ મહેતા રહ્યા એ સમયે હુંડી લખે છે કે સામળા મારા સામળા ગીરધારી હુંડી મારી સ્વીકારો રે સામળતા શેઠ રે. તો સામળા ગીરધારી એટલે ત્રણ લોકોના નાશ નહીં, અહીંયા હુંડી લખે છે કે હવે તમે મારી હુંડી સ્વીકારો અને આ પ્રસંગ તમે એ રંગે ચંગે પૂરો કરો. એટલે આ રીતના એ શેઠને હુંડી મળે અને છેલ્લે કુંવરબાઈનું મામેરું જે હોય એમાં એ સામરસા શેઠ આવી જાય છે અને નરસિંહ મહેતાનો આ પ્રસંગ એ રંગે ચંગે વ્યવસ્થિત રીતના પરિપૂર્ણ થઈ જાય છે. આમ નરસિંહ મહેતા આજીવન ભગવાનની ભક્તિ જ કરતા હોય છે એ આપણે જોવા મળે છે. એમની દીકરીનું નામ કુંવરબાઈ અને કુંવરબાઈનું મામેરું. આજે પણ નાગર જાતિના બ્રાહ્મણની અંદર એ મામેરું ભરવામાં નથી આવતું. શું કામ, અસહ્ય જે મામેરું ભાંગ્યું હતું જે આ કુંવરબાઈના જે સાસરિયા વાળા હતા એ લોકોએ, તેનું આ કહે છે. નરસિંહ મહેતાના આદિકવિનું બિરુદ મેળવ્યું, નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું, સામાનનો વિવાહ, આવા અન્ય પુસ્તકો લખેલા હતા, રચના એટલે પુસ્તકો. હવે આજની ઘડી રળિયામી ભક્તિ ગીતની અંદર સખી અને સખી, એક સખી અન્ય સખીને કહે છે વાલાજી આવવાનું કહે છે, વાલાજી મારો પ્રાણ પ્રિય કોણ, તો કે ત્રણ લોકનો નાથ શ્રી કૃષ્ણ કાણવો એ આવવાનું કહે છે. અને હાય, અને એ આવતું હોય ને યજમાન જેવી તૈયારી કરે કોઈ મુહૂર્ત જોઈને, એ રીતના હું પણ બધી તૈયારી કરું છું અને પ્રભુને આવવાની રાહ જોઉં છું, એવું અહીંયા કહે છે. તો કે આજની ઘડી રળિયામણી આ કાવ્યના રચયિતા કાવ્યને લખનાર એ નરસિંહ મહેતા છે. અને આપણે નરસિંહ મહેતાના જીવનનો થોડોક તમને પરિચય આપ્યો. તો કે નરસિંહ મહેતા રહ્યા એમનો જન્મ ભાવનગરમાં તળાજા જિલ્લા ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. અને તેમના વિશે ઘણી બધી આપણને માન્યતાઓ પ્રચલિત છે, માહિતી મળે છે. નરસિંહ મહેતા એ જુનાગઢમાં રહેતા હતા, જુનાગઢની અંદર રહેતા, જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ. ત્યાર પછી તો કે નરસિંહ મહેતા રહ્યા એ ભક્તિ કીર્તન ભજન આ વગેરેનું એ પોતે લખતા હતા, ગાતા હતા. ખાસ કરીને નરસિંહ મહેતાના જે કાંઈ પદ રહ્યા, જે કાંઈ ભજન રહ્યા, તો એની અંદર આપણને વધારે ભાગે નરસિંહ મહેતાના ભજનની અંદર કૃષ્ણ ભગવાનની ભક્તિ જોવા મળે છે. કૃષ્ણ ભગવાનની વધુ ને વધુ ભક્તિના પદો એમને લખેલા હતા. નરસિંહ મહેતાએ, મીરાબાઈએ, કૃષ્ણ રાધા, આ બધા પ્રેમ અલગ રહે, કૃષ્ણ અને રાધાનો પ્રેમ અમર હે, પછી કૃષ્ણ અને મીરાબાઈ, કૃષ્ણ અને નરસિંહ મહેતા, આ રીતના અનેક એવા ઉદાહરણ સમાજની અંદર જોવા મળે છે. તો આપણે જેમ કૃષ્ણ અને રાધાનું ઉદાહરણ લઈએ પ્રેમના પ્રતિક રૂપે, પછી કૃષ્ણ અને મીરાનું ઉદાહરણ લઈએ પ્રભુ ભક્તિ રીતે, એમ નરસિંહ મહેતા અને કૃષ્ણ ભગવાન પણ અતૂટ એવો કહીને કે મજબૂત એવો વ્યવહાર હતો, સંબંધ. તો અહીંયા કવિઓનું તેમનું એ જે રહ્યું એ માનભર્યું એવું સ્થાન છે. જે કઈ ગુજરાતી સાહિત્યના કવિઓ રહ્યા એમાં નરસિંહ મહેતાનું સ્થાન બહુ માન અને મોભા ભર્યું છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે યોગદાન કોઈ આપ્યું હોય તો એ માત્ર નરસિંહ મહેતા, બીજા કોઈ નહીં. બીજા આપ્યું છે પણ નરસિંહ મહેતા જેવું નહીં, બરોબર. તો આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતની અંદર આજની ઘડી રળિયામણી રે સુંદર લાગે છે. અને આમ આ ભક્તિ ગીતમાં, આ ગીતમાં એક સખી અન્ય સખીઓ અને વાલાજીના આવવાના સમાચાર આપે છે. એક સખી અન્ય સખીઓને વાલાજી એટલે કે ભગવાન કૃષ્ણ કાનડો, ત્રણ લોકનો નાથ, ત્રિભુવન નાથ, વૈકુંઠ નો નાથ, અને એ કાળિયા ઠાકોર જે ઠાકોરજી મારો કે અનેક નામ હે, એ વૈકુંઠ નો નાથ આવે હે, વાલાજી એટલે મારો એ કૃષ્ણ કાનડો આવે છે સખીઓ. તો આજની ઘડી એટલે આજનો સમય તો કે રળિયામણો છે. આ જે કૃષ્ણ કાનડો આવે છે ને, જે પધારવાનો છે, આવવાનો છે, એ ઘડી એ સમય ખૂબ રળિયામણો છે, સુંદર છે અને શુભકારી છે, મંગલકારી છે. તો એવા સમયની અહીંયા વાત કરવામાં આવે છે કે આજની ઘડી રળિયામણી છે અને સખીઓના વાલાજી આવવાના સમાચાર આપે છે. એક સખી અન્ય સખીને કહે છે આ તો વાલાજી આવે છે. અને આમ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન એટલે કે બ્રાહ્મણ, ઓલા યજમાન જે
તો કે મુહૂર્ત જોઈને તૈયારી કરતા હોય, રાહ જોતા હોય એવા સમયની અંદર, તો કે પોતે ત્યારે તો કે અહીંયા એવી તૈયારીઓ કરે છે અને આમ આવવાની રાહ જોતી હોતી સખીઓ, અને આખું વાતાવરણ એ ભક્તિ અને સ્વાગત ભર્યું અને ઉત્સાહ ભરી થઈ જાય છે. જેમ કહીએ આપણે કોઈ અત્યારે ચૂંટણી માહોલ હોય, કોઈ નેતા આવવાનો હોય તો માહોલ કેવો થઈ જાય કે તો કે બધું શણગારે અને જય હો બોલે, રોડ રસ્તા હારા થઈ જાય સ્વાગત માટે. પછી રીતના કોઈ સાધુ સંત આવવાના હોય, કોઈ મહેમાન આવવાના, તો આપણે શું કરીએ? તૈયારી કરીએ. અત્યારે હમણાં દિવાળીનો સમય છે, વિદ્યાર્થી આપણે ઘરને શું કરશું? શણગારશું, ઘરના આંગણાથી માંડીને આખા ઘરને સુશોભિત કરશું, અને આના પર આપણને ખબર પડે કે હવે આંગણું રળિયામાં છે, એમાં મહેમાનો આવવાનો એટલે ઉત્સાહ અને આનંદમાં વધારો હોય, ઉર્જામાં પણ. તો અહીંયા પણ એવું સમય એવું છે કે આજની ઘડી રળિયામણી. નરસિંહ મહેતા એ કાવ્ય લખ્યું છે, એમનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં અને કર્મભૂમિ જુનાગઢ. નરસિંહ મહેતાની અન્ય રચનામાં કુંવરબાઈનું મામેરું, સાંભળવાનો વિવાહ અને નરસિંહ મહેતાના આદિકવિનું બિરુદ આપ્યું છે. આ કાવ્યમાં આજની ઘડી રળિયામણી એવું ભક્તિ ગીત છે, ભગવાનની ભક્તિને લગતું ગીત છે. તો કઈ રીતના? તો કે ભગવાન ઘરે આવવાના છે એટલે એના માટે આખું આંગણું બધું શણગારે છે, એક સખી બીજી સખીને કહે છે, અને આ આપણને ભાવના જોવા મળે છે. તો એની અહીંયા આપણને આ વાત કરે છે કે આજની ઘડી એ રળિયામણી છે. તો કઈ રીતના એનું આપણે અહીં કહીએ છે. સખી રે સખી, હે સખી, તો કે આજની ઘડી, આજની ઘડી રળિયામણી, ઘડી એટલે સમય, પળ. તો કે હે સખી, આજની ઘડી રળિયામણી એવું કહેવામાં આવે છે. અને અહીંયા આજની ઘડી રળિયામણી, મારો વાહલોજી, મારો વાહલોજી આવ્યો રે વધામણી, હીરે સખી રે. હો આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી, મારો વાહલોજી આવ્યો રે વધામણી, હીરે સખી એવું કહે છે. અને અહીંયા એ સમયની અંદર તો ત્યારે તે કહે છે કે આજની ઘડી રળિયામણી કઈ રીતના? હે સખી, આજની ઘડી રળિયામણી, કારણ કે વાહલો શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ કાનડો એ આવવાનો છે, એની પધરામણી છે, શુભ છે આ સમય. અને એવા શુભ સમાચાર મળ્યા છે કે આજે એ ભગવાન વાહલો મારો રહ્યો એ આવવાનો છે, એટલે આજની ઘડી રળિયામણી છે એવું આપણને અહીં કહેવામાં આવે છે. તો કે આજની ઘડી રળિયામણી, સખી રે આલા લીલા, સખી આલા લીલા રે, વાંસ વઢાવી રે વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, હીરે સખી. તો કે આલા લીલું એટલે કે થોડુંક લીલું અને થોડુંક સૂકું, આવું જે વાતાવરણ હોય, જે ઘાસ હોય છે, થોડુંક સૂકું ને થોડુંક લીલું, એવા ઊંડા પ્રકારના લીલા તોરણિયા બાંધી. શું કામ? ત્રણ લોકોનો નાથ જો આવવાનો હોય મારા આંગણે, અને એ આવવાનો હોય તો થોડોક ઘરે ઘરના આંગણે તોરણિયા બાંધી, કારણ કે વૈકુંઠનો નાથ આવે તેનું સ્વાગત થવું છે. મંગલ્ય એવા તોરણો બંધાવી, મંગલ્ય ગીતો ગવાય. અને એવું કે છે ફરી એક વાર ચાલતા લીટીમાં, સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે સખી. આજની ઘડી રળિયામણી, મારો વાલોજી એટલે કે મારો એ પ્રાણપ્રિય એ ભગવાન શ્રી કૃષ્ણ આવવાનો છે, એટલે આજની ઘડી તો શુભ છે, મંગળ છે. સખી આલા લીલા, વાંસ વઢાવીએ રે, મારા વાહલાજી મંડપ રચાવીએ, ધીરે સખી. તો કહીએ હે સખી, મારા વાહલાના સ્વાગતની તૈયારી કરીએ, લીલા સૂકા વાંસ એ વઢાવીએ અને એના રૂડા એવા મંડપ રચાવીએ. અહીંયા શું કીધું કે હે સખી ફરી એક વાર? તો કે હે સખી, આલા લીલા વાંસ વઢાવીએ, એટલે લીલાના હુકા વાંસ હોય ને એને કપાવીએ, એ વાંસ કાપી અને એના મંડપ નાખી દે, અને એ મંડપ નાખી અને એ તોરણિયા બાંધી અને એ આ મંગળ ગીતો ગાય, મારો વાલો આવવાનો છે એ. સખી આલા લીલા વાંસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ પર રચાવીએ, હે સખી એવું અહીં કહે છે. તો કે આલા લીલા એટલે કે લીલા અને સૂકા એવા વાંસને વઢાવીએ એટલે એને કાપી નાખી અને એનો આપણે મંડપ નાખીએ, અને મંડપની અંદર તો કે અહીંયા આપણે એ રૂડા એવા મંડપમાં સ્થાપીએ અને મંડપ નીચે ભગવાનના એ ગીતો ગાઈએ. તો એવું અહીં કહેવામાં આવે છે આપણને. તો કહે છે આલા લીલા રે, તો એ વાત કરી. પછી જો વાલાજીના મંડપ રચાવીએ, ધીરે સખી, તોરણિયા બારે બંધાવીએ રે, ઘરનું આંગણું હોય તો અહીંયા સખી તોરણિયા બંધાવીએ, અને આ તોરણિયા તો કે આ સપાલાઓ આંબાના ઝાડના પાંદડા, આવા બે ત્રણ જે વૃક્ષો હોય એના પાંદડા લે, આંબાના વૃક્ષના, આસોપાલાવના અને નાળિયાના, આવા પાંદડાઓ લઈ અને મંડપથી માંડી એ પાંદડાઓથી તોરણિયા બાંધી અને શણગાર સજાવીએ. મંડપને ટૂંકમાં આપણે ડેકોરેશન કરી દેવાથી, એ સમય તો આપણી હતું નહીં કે કાગળની ને એ બધી વસ્તુ લઈ આવે, ઓલો આવે રંગીન રંગીન, જન્મદિવસ હોય કાતે હોય તો પ્લાસ્ટિકનો આપણે લઈ આવે, ફૂલડા બધે બાંધી દઈએ.
તો એ સમય તો કુદરતી જ હતું, નેચરલ. તો કે કુદરત ને જે હોય વૃક્ષો, એના પાંદડા ને એને ડાળીઓ ને એ બધું લઈ આવે, મંડપ ને બાંધીને સુશોભિત કરતા. પાકો કલર કે આવતું હતું નહીં, માટીના કાચા કલર હતા, કુદરતી નેચરલ કલર, એટલે એનાથી મંડપ સંઘાવાનું કે છે. તો તોરણિયારે ભારે રે, તોરણિયારે બારે રે બંધાવીએ, બારે એટલે બારણું હોય ને તોરણિયા બંધાવીએ. મોતીરે ચોકરે પુરાવીએ, જીરે સખી ગંગા જમનાના નીર મંગાવીએ. જે ઘરનું આંગણું રહ્યું તો કે તોરણિયા બાંધી, ગંગા નદી અને જમના નદી જે આપણે પવિત્ર નદીઓ માની મુખ્ય નદીઓ છે. ગંગાજીને તો આપણને ખબર છે કે મરી તો પણ પાણીનું પી તો જ મોક્ષ મળે આપણને. તો આમ ગંગા અને જમના આવી જે નદીઓ રહી ને એને આપણે નીર મંગાવીએ, અને એ નીરથી ભગવાનના ચરણ ધોવાની વાત કરશે. તો કે ગંગા જમનાના નીર મંગાવીએ, નીર એટલે પાણી. સમાજ શબ્દમાં પૂછે આપણને કે નીર એટલે શું, તો કે જળ અથવા તો પાણી પણ થાય. નીર એટલે જળ અને અથવા પાણી. સખી એટલે સહેલી અથવા તો બહેન પણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું, તો કે એ મારા વાલાજી ચરણના પખાડીએ, મારા વાલાજી એટલે કૃષ્ણ ભગવાનના ચરણ પખાડીએ. ધીરે સખી સૌ સખીઓ મળીને આવીએ અને આવું કહે છે, બધી સખીઓ ભેગી આવે અને પખાડીએ એટલે ભગવાનના પગ ધોવાની વાત કરે છે. ભગવાનના જે પગ રહ્યા એની એ વાત કરે છે આપણને. પખાડવું એટલે ધોવા. વાલાજીના મંગળ રે ગૌરાવીએ, ધીરે સખી પૂરો પૂરો રે, એ સોહાગણો એ સાથીઓ રે. વાલોજી એટલે મારો કૃષ્ણ ભગવાન, કાળવ્યો ઠાકોર જે આવવાનો છે ભગવાન વાલા એવા કૃષ્ણ. તો કે એ જયારે ઘરના આંગણામાં આવે છે ત્યારે સાથિયા પૂરવાના. સાથિયા એટલે કે આવું આપણે સાથિયા કઈ રીતે સાથિયા આવી આપણે આ પુરાવાનું કહે છે. કોણ? તો આમાં કહે છે સખીઓને, એની બેનપણીને, કે વાલાજી જે મંગળ રે ગૌરાવીએ ધીરે એટલે ગીતો મંગળ. તો કે એ ગીતો ગૌરાવી રે, પુરા રે સોહાગણ સાથીઓ એટલે કે એક એવો સંકેત, મંગળ સંકેત. કોઈ પણ પ્રસંગ હોય તો હાથ થી દોરી એટલે શુભ સંકેત થયો. આજે પણ દિવાળીના તહેવાર આવશે તો આપણે ઘરના આંગણામાં સાખિયા દોરી લાભ શુભ લખીએ છીએ, બરોબર? તો આ એક મંગળ સંકેત થયો, સારા માયનો શુભ સંકેત. તો એ કે છે સોહાગણ એ સંકેત મંગળ સૂચક આપે છે. ઘેર રે મલપતો એટલે ઉમંગ અને ઉત્સાહ, આવે રે હરી હાથીઓ ધીરે સખી, હરી હાથીઓ ધીરે સખી, અતિ મીઠડા એ થકી થાય રે મીઠડો, એવું અહીંયા કહેવામાં આવે છે. તો ગંગા જમનાના નીરની વાત કરી શ્રી કૃષ્ણની પધરામણી કરીએ. શુભ પ્રસંગ આવ્યો છે સખી, ચાલો આપણે ભેગા મળીને મંગળ ગીતો ગાઈએ. મંગળ એટલે કે સારા ગીતો ગાઈએ એવું આપણે અહીંયા કહીએ છીએ. તો કે મંગળ ગીતો ગાઈએ અને આમ ચાલો સખી આપણે ભેગા મળીને મંગળ ગીતો ગાઈએ. હે સૌભાગ્યવતી સ્ત્રીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ એટલે કે અહીંયા આપણે કીધું જો સોહાગણ. તો કે જો કીધું આપણે કાવ્યની અંદર પંક્તિમાં, વાલાજી મંગળ ગૌરાવીએ રે ગીતો, પૂરો પૂરો રે સોહાગણનો સાથીઓ, એટલે શુભ સંકેત પૂરો. સોહાગણ એટલે કે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, જેનો પતિ જીવતું હોય એવી સ્ત્રીઓ, એ બધી સ્ત્રીઓ રે આ શુભ પ્રસંગની અંદર સાથીઓ, એટલે કે આ નિશાન આ સંકેત પૂરો લાલ કલરથી હોઈ શકે છે. તો એ પૂરો રે સાથીઓ ભેગા મળીને ગીતો ગાઈએ. અને છેલ્લે તો કે ઘેર રે મલપત આવે હરી હાથીઓ ધીરે સખી, હે સૌભાગ્યવતી સ્ત્રીઓની વાત કરી. આજે શ્રી કૃષ્ણ રહ્યા એ ઠાઠ માઠ થઈ મલપત એવા, તો કે તૈયાર થઈને ભગવાન એ ઘરે આવે છે, એટલે ઉમંગ. મલપત એટલે કે ઉમંગ, ઉત્સાહ, ઉર્જા, આનંદ, તો એની એ વાત કરે છે. ત્યાર પછી મહેતા નરસિંહના સ્વામી, મહેતા નરસિંહના સ્વામી મેં રીથડો ધીરે સખી, તો એની અંદર કે છે નરસિંહ મહેતાના સ્વામી અતિ વહાલા અને વધુ એવા વહાલા એવા શ્રી કૃષ્ણને દીધા. અને અહીંયા એની વાત કરે છે કે જે શ્રી કૃષ્ણને દીધા, તો કે એવા ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી. અને આપણે એની અંદર અહીંયા ખાસ કહેવામાં આવે છે, તો કે જો ફરી એકવાર આપણે કાવ્ય પંક્તિનું રિપીટ રિવિઝન કરી લે, એક એક પંક્તિ એક એક પંક્તિનો અર્થ ફરી તાજું કરજો, કે કવિ પરિચય અંદર નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો, જૂનાગઢ કર્મભૂમિ. નરસિંહ મહેતાની અન્ય રચનાઓ, તો કે કુંવરબાઈનું મામલું, સાંભળવાનો વિવાહ, એ સિવાય પણ અન્ય પુસ્તકો છે, પણ બોર્ડમાં ન સમાય એટલે મેં મુખ્ય બે પુસ્તકના નામ લખ્યા છે. નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ આપ્યું છે, જેમ ભારણને આપણે આખ્યાનનો પિતા કહીએ છીએ એમ નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું છે.
આજની ઘડી રળિયામણી કાવ્યમાં શું આવશે? તો કે આજની ઘડી રળિયામણી અંદર એક સખી બીજી સખીને કહે છે, ઘરના આંગણે આ શણગારો, મંગલ એવા તોરણિયા બાંધો, લીલા હુમા એવા વાંસને તમે કાપીને મંડપ નાખો, અને આમ હાય અને કે યજમાનની તૈયારી કરી અને તૈયારીઓ, અહીં પ્રભુ આવશે, ભગવાન આવવાના છે, તો એ દ્રષ્ટિ અહીંયા તૈયારી કરો, એવું અહીંયા આપણને કહે છે. પછી જો વિજેતા મિત્રો આ કાવ્ય પૂરું થયું એ એકવાર આપણે રિવિઝન કરી દઈએ, તો કે ફરી એકવાર તો કાવ્યની અંદર સખી આજની ઘડી રળિયામણી રે, મારો વાલોજી રે આવ્યાની જી રે, સખી આજની ઘડી રળિયામણી, મારો વાલો તો કૃષ્ણ ભગવાન જે આવે છે, જે ત્રણ લોકો નાથ એ પ્રભુ આવ્યા છે, તો આજની ઘડી શુભ અને રળિયામણી છે. સખી આલા લીલા વાંસને વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, લીલા ને સૂકા બે વાંસી એને કપાવી અને મંડપ બનાવી અને એને રચના કરી અને એને વ્યવસ્થિત શણગાર કરીએ. પછી તોરો તરિયારે તોરણિયા, તરિયારે તોરણિયા બારે બંધાવીએ, બહાર એવા આસોપાળોના તોરિયા તોરણી આપણે બંધાવીએ. બીજું તો કે એ તોરણિયા રહ્યા એ આપણે બંધાવીએ એવું કહે છે અહીંયા. અને આસોપાળોના આંબાના અને નાળિયેરના જે ઝાડવા હોય એ ઝાડવાના પાંદડા લઈ એના તોરણ બાંધવાની વાત આપણને કરે છે. મારા મોતીરે ચોકરે પુરાવીએ ધીરે સખી, ગંગા જમનાના નીર મંગાવી, ગંગા જમનાનું પાણી મંગાવો અને મોતીરાના એવા મોતીરે એવા તો કે નીર આપણે પુરાવીએ અને એનું આ એવું કહેવામાં આવે છે. બારણે આસોપાળોના નીર ઓલા તોરણ બાંધાવીએ અને ગંગા જમનાના નદીના પવિત્ર એવા આપણે પાણી લઈ આવીએ પછી અને એનાથી ભગવાનના ચરણ સ્પર્શ કરીએ અને ધોઈએ એવું અહીં વાત કરવામાં આવે છે. પખાડીએ એટલે ધોવા. પછી મારા વાલાના ચરણ પખાડવા રે ધીરે સખી, સૌ સખી મળીને આવે રે. મારો વાલો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એની અહીં વાત કરે છે કે કૃષ્ણના પગ ધોવા. ત્યાર પછી વાલાજીના મંગળ રે ગૌરાય, મંગળ એટલે શુભ સંગ શુભ એવા ગીતો ગૌરાવીએ. અને અહીંયા સખી રે પૂરો પૂરો એ સોહાગણ સાથીઓ રે, જે લગ્ન થઈ ગયેલી જે સૌભાગ્યવતી સ્ત્રી હોય એ આવો મંગલ સંકેતનો સાથિયો પૂરો. પછી ચોરે ઘરે રે મલપત એવો હરી, હાથિયો જી રે સખી, અને અતિ મીઠડા થકી થાય રે મીઠડો એવો અહીંયા કહેવામાં આવે છે. જે મંગલ તો કે સૌભાગ્યની સ્ત્રીઓ જે શુભ સંકેત પૂરે છે અને એ કૃષ્ણ ભગવાન દ્વારા જે શુભ સંકેત કર્યો છે તો અતિ મંગલ અને શુભ સંકેતો છે એવું અહીંયા કહેવામાં આવે છે. મલપત એટલે ઉમંગ અને ઉર્જાથી ઉત્સાહથી, હરી એટલે કે હાથથી જે મરી હાથ્યું એટલે કે હાથથી જે આપણે પૂરીએ છીએ એ, મીઠડો એટલે કે મીઠો એવો, અને મીઠડા એટલે મીઠા. મહેતા નરસિંહના સ્વામી, એ નરસિંહ મહેતાના સ્વામી એટલે ત્રણ લોકનો જે નાથ, બરાબર, તો નરસિંહ મહેતાના સ્વામી છે અને આ એનો ભગત થયો તો એનું આ કહે છે. હવે મિત્રો આપણને આ કાવ્યમાંથી પરીક્ષામાં શું પૂછાય? તો એક તો સમાનતી શબ્દ, આ સખી તો કે સહેલી અથવા બેનપણ, હરી તો પ્રસંગ, અતિ તો વધુ, આ સમાનથી શબ્દ, નીર તો જળ, પાણી ચરણ પગ, બરોબર, પાદ, મંગળ તો શુભ અથવા માંગલ્ય. પછી વિરુદ્ધાર્થી શબ્દ જે પરીક્ષામાં પૂછાય એ તો રચવું એટલે તોડવું, કે વિરોધી કરવાનો છે. દિવસ તો રાત, રાત્રિ તો દિવસ, મોટું તો નાનું, લાંબું તો ટૂંકું, આવા વિરુદ્ધાર્થી શબ્દ રહ્યા એ આપણે પરીક્ષામાં લખવાના થાય. એટલે મેં તો જે મુખ્ય મુખ્ય આપણે પૂછાયા ગયા હોય એવા શબ્દમાં લખ્યા છે. તો રચવું તો તોડવું, અતિ તો અલ્પ, મંગળ તો અમંગળ. હવે જે રૂઢિપ્રયોગ એ પરીક્ષામાં પૂછાયા ગયા છે એવા, ચોક પૂર્વ એટલે સાથે, એટલે આવા સાથે પૂર્વ વાક્ય તમારે બનાવવાનો. વિદ્યાર્થી તો પરીક્ષામાં એક રૂઢિપ્રયોગની અંદર અર્થ અને વાક્ય ભાઈ લખો ત્યારે તમને માર્ક મળે. ચરણ પકાવો એટલે ભગવાનનો પગ ધોવા. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણે આગળ 9, 10, 11, 12, 8 નું બધા ધોરણમાં આવશે, તો ત્રણ જાતના પાનનું તોરણ, તો એને એ તરિયા તોરણ કહેવામાં આવે છે. એક શબ્દમાં આખું વાક્ય હોય એનો આપણે એક શબ્દમાં જવાબ આપીએ. મંગળસૂચક આકૃતિ તો કઈ છે? મંગળસૂચક આકૃતિ તો કે આ સાથીઓ, બરોબર, સાથીઓ જે કહેવામાં આવે છે એ. હવે એની આપણે અહીં વાત કરે છે તો આપણે એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો લેસનની અંદર હોમવર્કમાં પાકી બુકની અંદર આપણે લખવાનું છે વ્યવસ્થિત. તેમાં જે આપણે સ્વાધ્યાય રહી ને પાન નંબર 7 પર, તો એનો પ્રશ્ન પહેલો અને પહેલા પ્રશ્નના એક, પહેલા પ્રશ્નના જે રહ્યા તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, કેટલા પ્રશ્ન લખવાના? 4 પ્રશ્ન પહેલાના. પહેલા પ્રશ્નના 1 થી
चार लखवा स्वाध्याय ना किया पछी आपणे पाछळना पेज में जो के आपने खास करीने जे शब्द मुकवामां आव्या छे एमां समानार्थी शब्द प्रश्न पांच समानार्थी शब्द बराबर અહીંયા લખવાનું નિર્જળ ને બધે અને છેલ્લે આપણે આટલું બધું લખવાનું થાય છે. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતના આપણે આખું કાવ્ય ભણ્યા. આ કાવ્યમાં છેલ્લામાં છેલ્લું કાવ્ય છે આજની ઘડી રડિયામી નરસિંહ મહેતા રચિત છે અને ભગવાન આવવાના છે એ ભગવાનના આવવાની જે તૈયારી કરી છે જે ઘરનું આંગણુંથી માની તોરણિયા બાંધવા મંડપ નાખો શણગારવું એક સખી બીજી સખીને આખી વાત કરીને આખો પ્રસંગ આ કાવ્યની અંદર બે બે બહેનપણી જેવો એના સવાનનો એટલે કે વાતચીતનું આ કાવ્ય છે અને એ અહીંયા મંગલ ગીતો ગાય છે અને આ રીતના એ કાવ્ય પૂરું થાય પછી સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી રૂઢિ પ્રયોગ શબ્દ સમૂહ અને સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો પહેલા પ્રશ્નના પહેલો બીજો ત્રીજો ચોથો ચાર પ્રશ્ન એ પાંચમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આટલું આપણે વ્યવસ્થિત પાકી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે. નમસ્કાર.